મિત્રો આપણે આ વિડીયોમાં એટીને અભ્યાસક્રમને લગતા જ પ્રશ્નોની ચર્ચા કરીશું એટીયુડીની કુલ જગ્યા મિત્રો એકસો છે તેનું પગાર ધોરણ પણ ખૂબ સારું છે પ્રથમ પાંચ વર્ષ ફિક્સમાં આડત્રીસ હજાર નેવું રૂપિયા છે તેનો અભ્યાસક્રમ જોઈએ તો જનરલ નોલેજના સાઠ માર્ક ગુજરાતી વ્યાકરણના ચાલીસ માર્ક ગણિત અંગ્રેજી વ્યાકરણના વીસ માર્ક ગણિત અને રિઝનિંગના ત્રીસ માર્ક એમ કુલ થઈને એકસો પચાસ માર્કનો પ્રશ્ન પેપર રહેશે તો મિત્રો વધુ સમય ન વેડપતા હવે આપણે એટીડીને લગતા પ્રશ્નોની ચર્ચા કરીએ તો પહેલો પ્રશ્ન જોઈએ તો નીચેના પૈકી કોણ ગુજરાતના આદિજાતિ કેબિનેટ મંત્રી છે તેના ચાર ઓપ્શન જોઈએ તો વિજયભાઈ રૂપાણી બીજો જોઈએ તો નીતિનભાઈ પટેલ ત્રીજો જોઈએ તો ગણપતભાઈ વસાવા ચોથો ઓપ્શન જોઈએ તો સૌરભભાઈ પટેલ તો મિત્રો તેનો સાચો જવાબ છે ગણપતભાઈ વસાવા જે ગુજરાતના આદિજાતિ કેબિનેટ મંત્રી છે બીજો પ્રશ્ન જોઈએ તો હાલમાં આદિજાતિ વિકાસ કોર્પોરેશનના ચેરમેન કોણ છે તેના ચાર ઓપ્શન જોઈએ તો પહેલો ઓપ્શન જોઈએ તો અનુપમ આનંદ બીજો ઓપ્શન જોઈએ અનુપમ ઓઝા ત્રીજો ઓપ્શન જોઈએ તો નંદ કિશોર અને ચોથો ઓપ્શન જોઈએ તો નીતિનભાઈ પટેલ તો મિત્રો તેનો સાચો જવાબ છે અનુપમ આનંદ હાલના આદિજાતિ વિકાસ કોર્પોરેશનના ચેરમેન છે ત્રીજો પ્રશ્ન જોઈએ તો હાલમાં આદિજાતિ વિકાસ કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કોણ છે ચાર ઓપ્શન જોઈએ તો પહેલો ઓપ્શન છે અનુપમ આનંદ બીજો ઓપ્શન છે સુમન રતનામ ત્રીજો ઓપ્શન છે ગણપતભાઈ વસાવા ચોથો ઓપ્શન છે ડૉક્ટર સુમન આનંદ તો મિત્રો તેનો સાચો જવાબ છે ડોક્ટર સુમન રતનામ ચોથો પ્રશ્ન જોઈએ તો ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનની રચના ક્યાં એક્ટ દ્વારા કરવામાં આવી છે તેના ચાર ઓપ્શન જોઈએ તો પહેલો ઓપ્શન છે ગુજરાત એક્ટ નંબર પાંચ ઓગણીસો દ્વારા બીજો ઓપ્શન જોઈએ તો ગુજરાત એક્ટ નંબર સાત ઓગણીસો દ્વારા ત્રીજો ઓપ્શન જોઈએ તો ગુજરાત એક્ટ નંબર નવ ઓગણીસો દ્વારા ચોથો જોઈએ તો ગુજરાત એક્ટ નંબર પાંચ ઓગણીસો દ્વારા તો મિત્રો તેનો સાચો જવાબ છે ગુજરાત એક્ટ નંબર પાંચ ઓગણીસો દ્વારા ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનની રચના કરવામાં આવી હતી પાંચમો પ્રશ્ન જોઈએ તો અનુસૂચિત જનજાતિના નાના કારોને દુકાન ખરીદવા માટે કેટલા રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે તો તેના ચાર ઓપ્શન જોઈએ તો પહેલો ઓપ્શન સાઠ હજાર રૂપિયાની બીજો છે સિત્તેર હજાર રૂપિયાની ત્રીજો છે ચાલીસ હજાર રૂપિયાની અને ચોથો છે પચાસ હજાર રૂપિયાની તો મિત્રો તેનો સાચો સાચો જવાબ છે સાઠ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે છઠ્ઠો પ્રશ્ન જોઈએ તો નીચેના પૈકી ક્યુ એક માસલ ફળ છે તો પેલું છે ભીડો બીજું છે મગ ત્રીજું છે ટમેટા અને ચોથો બાજુ તો મિત્રો તેનો સાચો જવાબ છે ટમેટા સાતમો પ્રશ્ન જોઈએ તો નીચેના પૈકી કયું જીવ પાંચ હૃદયખંડ ધરાવે છે પહેલો ઓપ્શન છે કરોડિયું બીજું છે વંદો ત્રીજું છે મધમાખી અને ચોથો છે બીજું તો મિત્રો તેનો સાચો જવાબ છે મધમાખી જે પાંચ હૃદયખંડ ધરાવે છે હવે આઠમો પ્રશ્ન જોઈએ તો પંદર આઠ ઓગણીસો સુડતાલીસના રોજ ભારત દેશની આઝાદી સમયે પાંચસો બાસઠ દેશી રજવાડામાંથી માત્ર કેટલા દેશી રજવાડાનું જ વિલીકરણ એ સમયે ભારતમાં થયું હતું તો મિત્રો એ સમયે માત્ર એકસો સત્રીસ રજવાડાનું જ પંદર આઠ ઓગણીસો સુડતાલીસના રોજ વિલીકરણ થયું હતું ત્યારબાદ ધીમે ધીમે પાંચસો બાસઠ દેશી રજવાડાનું ભારતમાં વિલીકરણ થયું નવો પ્રશ્ન જોઈએ તો વિશ્વમાં સૌથી નાનું બંધારણ કયા દેશનું છે તો વિશ્વમાં સૌથી નાનું બંધારણ અમેરિકા દેશનું છે જો એવું કે કે વિશ્વમાં સૌથી મોટું બંધારણ તો તો ભારત દેશનું બંધારણ દસમો પ્રશ્ન જોઈએ તો ભારત શાસન અધિનિયમ એક્ટ ઓગણીસો પાંત્રીસમાં કુલ કેટલા આર્ટિકલ હતા તેના ચાર ઓપ્શન જોઈએ તો પહેલો ઓપ્શન છે ત્રણસો તેત્રીસ બીજો છે ત્રણસો એકવીસ ત્રીજો ત્રણસો અડસઠ ચોથો છે ત્રણસો પંચાણું તો મિત્રો તેનો સાચો જવાબ છે ત્રણસો ને એકવીસ અગિયારમો પ્રશ્ન છે ગુજરાતના કયા જિલ્લામાં સૌથી ઓછું પશુધન છે પેલું છે અમદાવાદ બીજો છે વડોદરા ત્રીજું છે રાજકોટ અને ચોથો છે ગાંધીનગર તો મિત્રો ગાંધીનગર જિલ્લામાં સૌથી ઓછું પશુધન છે બારમો પ્રશ્ન જોઈએ તો રાજ્યપાલની યોગ્યતાઓ કયા અનુચ્છેદમાં આપવામાં આવી છે તો ચાર ઓપ્શન જોઈએ તો પહેલો ઓપ્શન છે એકસો સત્તાવન બીજો છે એકસો સાઠ ત્રીજો છે એકસો અડતાલીસ ચોથો છે એકસો પંચાત્ મિત્રો એકસો સત્તાવનમાં રાજ્યપાલની યોગ્યતાઓ આપવામાં આવી છે તેરમો પ્રશ્ન જોઈએ તો મિત્રો નીચે પૈકી કઈ જોડણી સાચી છે તો મિત્રો નીચે પૈકી ડી જે ચિરંજીવની તે મિત્રો સાચી જોડણી છે ચૌદમો પ્રશ્ન જોઈએ તો જ તો ય ને પણ વગેરે કયા પ્રકારના નિપાતમાં વપરાય છે તેના ચાર ઓપ્શન છે પેલું ભાર વાચક બીજું વિનય વાચક ત્રીજું અને ચોથો એ પ્રકિરણ હોય તો મિત્રો ભારવાચક પ્રકારના નિપાતમાં જ તો ય વગેરે શબ્દો વપરાય છે આ પંદરમો પ્રશ્ન જોઈએ તો હું જક્ષણી માતાના દર્શન કરવા આવું રેખાંકિત કુદનનો પ્રકાર કયો છે તો તેના ચાર ઓપ્શન જે મિત્રો વર્તમાન બીજું છે 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 અને તો મિત્રો તેનો સાચો જવાબ છે હેતવર્થ એત પ્રકારનો કુદંથ છે સોળમો પ્રશ્ન જોઈએ તો નકશામાં જોયું તે જોયું ન કશામાં અલંકાર ઓળખાવો પહેલું છે શ્લેષ બીજું છે યમક ત્રીજું છે વ્યતિરેક અને ચોથો છે વ્યાસ તો મિત્રો તેનો સાચો જવાબ છે યમક જો એક ને એક શબ્દનો બે વાર ઉલ્લેખ થયો હોય તો મિત્રો તે યમક આવે પરંતુ એક જ શબ્દનો બે વાર બે અલગ અલગ અર્થ કરતા તો તેમાં શ્લેષ આવે હવે સત્તરમાં પ્રશ્ન જોઈએ તો મરભન યય ક્યાં છંદનું બંધારણ છે તો પહેલું છે મનહાર બીજું છે સ્ત્રગધ્રા ત્રીજું છે મંદાક્રાંતા અને ચોથો છે દોર મિત્રો મરભન યય સ્ત્રગધ્રા શબ્દ જેમાં એકવીસ અક્ષરનો સમાવેશ થાય છે એ આઠ અઢારમો પ્રશ્ન છે અહીં શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે પહેલો છે પાસે બીજું છે સાપ ત્રીજો છે નજીક અને ચોથો છે સાચો જવાબ છે સાપ જો અહીં માટે અનુસ્વાર તો પાસે અથવા નજીક તેનો જવાબ આવત મિત્રો પ્રશ્ન જોઈએ તો ક્યાં મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાન માધ્યમિક શિક્ષણ બોર્ડ ની રચના થઈ હતી તેના ચાર ઓપ્શન જોઈએ તો માધવસિંહ સોલંકી બીજું છે ઘનશ્યામભાઈ ઓઝા ત્રીજો બાબુભાઈ પટેલ ચોથો છે બળવંતરાય મહેતા તો મિત્રો તેને સાચો જવાબ છે ઘનશ્યામભાઈ ઓજાના સમયમાં ઓગણીસો બોતેરમાં માધ્યમિક શિક્ષણ બોર્ડની રચના થઈ હતી હવે વિષ્મો અને છેલ્લો પ્રશ્ન જોઈએ તો આપણે આ વિડીયોનો માનવ ગરિમા યોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી તો તેનો પહેલો ઓપ્શન જોઈએ તો એક એપ્રિલ બે હજાર બારમાં બીજું છે એક એપ્રિલ બે હજાર તેરમાં ત્રીજો જવાબ છે એક જાન્યુઆરી બે હજાર બારમાં ચોથો છે એક એપ્રિલ બે હજાર પંદરમાં મિત્રો તેનો સાચો જવાબ છે એક એપ્રિલ બે હજાર બારમાં માનવ ગરિમા યોજનાની શરૂઆત કરવામાં આવી હતી જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઇક કરજો અને શેર કરજો